નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. નાણામંત્રી અરુણ જેટલીએ વિરોધ પક્ષની ફરી વખત ઝાટકણી કાઢતા કહ્યું, સહિષ્ણુતા જેવો ગુણ સદાય રહી છે ભારતની ઓળખ, દાળની મોંઘવારીને પણ ગણાવી ખોટી કાગારોળ. બિહાર વિધાનસભા ચૂંટણીના પાંચમા અને છેલ્લા તબક્કાના મતદાન માટે પ્રચારના ભૂંગળા શાંત થતા ઉમેદવારોએ શરૂ કર્યો મતદારોનો રૂબરૂ સંપર્ક. 57 બેઠક માટે પાંચમીએ મતદાન બાદ 8 નવેમ્બરે મતગણતરી થતા બિહાર ઉજવશે લોકશાહીની દીપાવલી. ન્યાયાધીશની પસંદગી તદ્દન પારદર્શક બનાવવા કોલેજિયમ પ્રથામાં ધરખમ સુધારા માટે કેન્દ્ર સરકારે કરી સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત. ન્યાયાધીશ પસંદગી પ્રક્રિયા તદ્દન સાર્વજનિક બનાવવા કરી માગણી. ભરૂચમાં ભાજપના બે આગેવાનની ધોળા દહાડે હત્યા પાછળનો ઈરાદો શોધવા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ. બંને આગેવાન સ્વચ્છ છબી અને બેદાગ ભૂતકાળ ધરાવતા હોવાથી હત્યાનો હેતુ બન્યો છે કોયડો. સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતાનો અનુભવ કરતા ભાજપ પ્રમુખ અમિત શાહ, સોમનાથના તમામ પ્રવાસ કાર્યકરો માટે બને છે અમિતભાઈને મળવાનો અવસર. હીરા ઝવેરાતનું ઘડતર અને વેચાણ કરતા નાના મોટા વેપારીઓના ધંધા ઉદ્યોગનો દરજ્જો આપવા માટે એસોચેમની માગણી. સોનાના દાગીના અને હીરા ઝવેરાતની નિકાસ છે મેક ઇન ઇન્ડિયાનો અણમોલ હિસ્સો. દિવાળીના આગમનની છડી પોકારતું પુષ્ય નક્ષત્ર હોવાથી શુકનવંતા હિસાબી ચોપડા અને સોના ચાંદીની શુભ ખરીદીમાં ગૂંથાયું ગુજરાત. સોનું મોંઘુ હોય કે સસ્તું, સુવર્ણપ્રેમી ગ્રાહકોથી ઠેર ઠેર છલકાયા બજાર. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. કેન્દ્રીય નાણાં અને માહિતી પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ માટે પ્રતિબદ્ધ છે અને દેશમાં હાલમાં સંપૂર્ણ રીતે શાંતિનું વાતાવરણ છે. નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં શ્રી જેટલીએ અસહિષ્ણુતાના મુદ્દે વિરોધપક્ષો દ્વારા કરાતા આક્ષેપો સંદર્ભે જણાવ્યું હતું કે આ અંગે કેન્દ્ર સરકાર પર રાજકીય રીતે કરાતા પ્રહારો યોગ્ય નથી. નાણામંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દાળના ભાવો અંકુશમાં આવ્યા છે. ઘણા રાજ્યોમાં દાળના સંગ્રહખોરો સામે કડક પગલાં લેવામાં આવ્યા અને જંગી પ્રમાણમાં દાળનો જથ્થો પણ કબજે કરાયો છે. હજી પણ દાળના ભાવો ઘટશે. તેમણે જણાવ્યું હતું કે દાળ ઉપરાંત તેલ, ડીઝલ, ગેસ અને ખાંડના ભાવો પણ ઘટ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કાના મતદાન માટેનો પ્રચાર આજ સાંજથી શાંત થયેલ છે. 9 જિલ્લામાં ફેલાયેલી 57 બેઠકો ઉપર થનાર મતદાનમાં મહત્તમ ફાયદો થાય તે માટે રાજકીય પક્ષ અને તેમના ઉમેદવારો મતદારોને રીઝવવા છેલ્લામાં છેલ્લી મહેનતમાં પરોવાઈ ગયા છે. છેલ્લા તબક્કાનું મતદાન 5મી તારીખે સમાપ્ત થયા બાદ 8 નવેમ્બરે મતગણતરી યોજાશે. ત્યારે બિહારમાં દિવાળીની મોસમ બેસી ચૂકી હશે, જેમાં ચૂંટણી પરિણામ તહેવારને વધુ ઉલ્લાસદાયી બનાવશે, કારણ કે લોકશાહીનું સૌથી મોટું પર્વ આખરે તો ચૂંટણી છે. ગત વર્ષે દિલ્હીમાં ઉબેર ટેક્સીના ડ્રાઈવરે એક મહિલા પર કરેલા દુષ્કર્મ તથા ત્યારબાદ તેને મારી નાખવાના કરેલા પ્રયાસ બદલ દિલ્હીની અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી છે. યુવાન મહિલા પ્રવાસી પર આચરેલા આ ગુના બદલ ટેક્સીના 32 વર્ષના ડ્રાઈવર શિવકુમાર યાદવને અદાલતે આજે આ સજા ફરમાવી હતી. રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચ એક્ટને ગેરબંધારણીય ઠેરવ્યા બાદ પડેલી મુદતમાં આજે સર્વોચ્ચ અદાલતમાં 2 કલાક દરમિયાન સુનાવણી યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ન્યાયાધીશ તરીકે પસંદ થનાર વ્યક્તિની યોગ્યતા વિશેનું વિસ્તૃત બયાન કોલેજિયમ દ્વારા રેકોર્ડ ઉપર નોંધાવવું જોઈએ તથા ન્યાયાધીશની પસંદગી માટેના માપદંડ પણ સાર્વજનિક થવા જોઈએ. સોલિસિટર જનરલ મુકુલ રોહતગીએ એવી પણ રજૂઆત કરી હતી કે વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે અરજી મંગાવી પસંદગી માટે વિચારપાત્ર ઠરેલા નામ સાર્વજનિક થવા જોઈએ. કોલેજિયમ પ્રથાની સર્વોચ્ચ અદાલતે તરફેણ કરી NJAC ને રદવાતલ ઠેરવતા કેન્દ્ર સરકાર દ્વારા કોલેજિયમ પ્રથામાં ધરખમ ફેરફાર માટેની અરજ સર્વોચ્ચ અદાલતને કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે આ વખતે મોટેભાગે રિપીટની થિયરી અપનાવી છે, સાથે સાથે અમુક નવા ચહેરાઓને પણ તક આપી છે. મેયર મીનાક્ષીબહેન પટેલ, ડેપ્યુટી મેયર બિપિન સિક્કા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલને પણ રિપીટ કરાયા છે. ઘણા વિસ્તારોમાં અમુક કાર્યકરોને ટિકિટ ન અપાતા વિરોધ પણ જોવા મળ્યો હતો.
જોકે કોંગ્રેસે હજુ ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ જ ભાજપના બે કદાવર નેતાઓની હત્યા થતાં ચકચાર મચી ગઈ છે. ભરૂચના ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ શિરીષ બંગાળી તથા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની સોમવારે સાંજે બાઇક પર આવેલા બુકાનીધારી બે યુવાનો પોઇન્ટ બ્લેન્ક ગોળીબારથી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આજે સવારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બંને નેતાઓના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ચાલતું હતું ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવા, રાજ્યકક્ષાના મંત્રી છત્રસિંહ મોરી, રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમાર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. હત્યાની જાણ થતાં જ ડીએસપી શોભા ભૂતડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા તથા હત્યારાઓને ઝડપવા નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, વડોદરા જિલ્લો વગેરે સ્થળોએ પણ પોલીસ ટીમો હત્યારાઓને શોધવા કામે લાગી ગઈ છે. સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઇલ વગેરે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. કાર્યકરોને શાંતિ જાળવવા ભાજપના નેતાઓએ અપીલ કરી છે. હર એંગલ કે ઇન્વેસ્ટિગેશન ચાલ રહા છે ઓર અભી કુલ હર એંગલ પર કરીબ જીતની 7 ટીમે લગાઈ ગઈ હૈ ઓર અલગ અલગ વન બાય વન હમ સારે જો પહેલું કો ચેક કર રહે હૈ જો હૈ ઓર અપને કો ઉમીદ ભી હૈ કે જલ્દી સે જલ્દી કોઈ કોન્ક્રીટ ઇસમે હમે એવિડન્સ લેકે ઇસ કેસ કો જલ્દી સોલ્વ કરે ઉસ દિશા મે હમ લોગ પૂરી જો ટીમે લગી હુઈ હૈ. ભારતીય જનતા પાર્ટીના પરિવારમાંથી બે કર્મઠ કાર્યકર્તાઓ તો ગુમાવ્યા છે, સાથે સાથે એ બંનેના પરિવારજનો ઉપર પણ જે મુશ્કેલી આવી છે એ મુશ્કેલીમાં ભગવાન એમને શક્તિ આપે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે વિખ્યાત યાત્રાધામ સોમનાથ મહાદેવના મંદિરમાં મહાપૂજા કરી ધજા ચઢાવી હતી. અમિત શાહ સહપરિવાર વિમાન માર્ગે દીવ પહોંચ્યા હતા અને ત્યાંથી મોટર માર્ગે સોમનાથ મંદિરે પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. 12 દિવ્ય શિવ જ્યોતિર્લિંગમાંના પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવના મંદિરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ગંગાજળનો અભિષેક કરી મહાપૂજા કરી હતી. સોમનાથ મહાદેવમાં અપાર શ્રદ્ધા હોવાથી ભાજપ પ્રમુખ અમિત શાહ અવારનવાર જ્યોતિર્લિંગના દર્શને આવતા રહેતા હોવાથી ગુજરાત ભાજપના કાર્યકરોને તેમની સાથે જૂના સંબંધો તાજા કરવાનો અવસર મળતો રહે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસર ઉપર ત્રાસવાદી હુમલો થાય તો પ્રતિકાર કેવી રીતે કરવો તેની મોકડ્રીલ એનએસજી કમાન્ડોની ટુકડી દ્વારા કરાઈ ત્યારે તેમની સજ્જતા નિહાળી સૌ કોઈ દંગ રહી ગયા હતા. નેશનલ સિક્યુરિટી ગાર્ડના મુંબઈ ખાતે કાર્યરત, પ્રાદેશિક કેન્દ્ર ઉપર કાર્યરત એવા કમાન્ડો 3 દિવસ સુધી ગાંધીનગરમાં ત્રાસવાદી હુમલાનું નિશાન બની શકે તેવા સ્થળોનો અભ્યાસ કરી ત્યાં મોકડ્રીલ કરી રહ્યા છે. પરંતુ તેમની ધબડાતી જોઈ જનતામાં અફવા કે ગભરાટ ફેલાય નહીં તેનું વહીવટીતંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના રાજદ્રોહ કેસમાં રિમાન્ડ પૂરા થતાં અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરાયો હતો. રિમાન્ડ વિશે પોલીસે સંતોષ વ્યક્ત કર્યા બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં સુરત મોકલી અપાયો હતો. અટલ પેન્શન યોજનામાં વધુને વધુ જરૂરિયાતમંદ લોકોને જોડવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની તમામ રાષ્ટ્રીયકૃત બેંક 5 નવેમ્બરના રોજ મહાઝુંબેશ યોજવાની તૈયારી કરી રહી છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને પાછલી જિંદગીમાં પેન્શનની ખુમારી આપતી આ યોજનાનો મહત્તમ ફેલાવો કરવાનું કામ હવે વિવિધ બેંક દ્વારા ઉપાડવામાં આવ્યું છે તેમ ગુજરાતમાં સ્ટેટ બેંકના પ્રાદેશિક વડા એવા સંજીવ નોટિયાલે જણાવ્યું હતું. હમને અપને સભી ઉપમહાપ્રબંધક જો હમારે 6 ઝોનલ ઓફિસર્સ હૈ ઉનકો નિર્દેશ દિયા હૈ કે વો અપની શાખાઓ કે અંતર્ગત જો શાખાએ હૈ ઉનકે માધ્યમ સે ગ્રાહકો તક ઇસ બાત કો પહોંચાએં, ઇસ ઇન્ફોર્મેશન કો પહોંચાએં કે અટલ પેન્શન યોજનામાં વો અપના ખાતા ખોલ કર અપને ભવિષ્ય કો 60 સાલ કી ઉમ્ર કે આગે વાલા જો ભવિષ્ય હૈ ઉસકો સુરક્ષિત રખેં ઓર જિસસે વો એક આરામ કી જિંદગી રિટાયરમેન્ટ કે પશ્ચાત ભી ગુજાર સકેં. કેન્દ્રશાસિત પ્રદેશ દમણના માછીમારો સાથે પ્રશાસન દ્વારા નાની દમણ જેટી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. માછીમાર ભાઈઓએ પોતાને નડતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. દમણ દીવમાં આધુનિક ફિશિંગ હાર્બર જેવું જરૂરી છે તેવી માંગણી કરવામાં આવી હતી.
દમણ દીવના પ્રશાસક આશીષ કુંદ્રા સમક્ષ માછીમારોએ જણાવ્યું હતું કે દરિયાઈ પ્રદૂષણને કારણે માછલીઓના ઉત્પાદન પર અસર પડતા આવક ઘટી છે. આ બેઠકમાં સાંસદ લાલુભાઈ પટેલ, ફિશરીઝ વિભાગના સેક્રેટરી વિનોદ કામલે તથા મત્સ્ય સહકારી સોસાયટીના ચેરમેન ગોપાલદાદા હાજર રહ્યા હતા. માછીમારી વડે રોજગારી મેળવતા લોકો દરિયાઈ સંપત્તિમાં ઘટાડા પ્રત્યે ચિંતિત હોવાથી તેમને પર્યાવરણ જતન માટે સજાગ બનવાનું આયોજન દમણમાં થનાર છે. વેપાર ઉદ્યોગ જગતની ટોચની સંસ્થા એસોચેમ દ્વારા મોદી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે રત્ન તથા આભૂષણનું ઉત્પાદન અને વેચાણ કરતા ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો પ્રદાન કરવામાં આવે, કારણ કે મેક ઇન ઇન્ડિયાને સફળ બનાવવામાં સોના ઝવેરાતનું યોગદાન કદર માંગે તેટલું પ્રબળ છે. એસોચેમ તથા થોટ આર્બિટ્રેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થયેલી સહિયારી મોંઝણીમાં કહેવાયું છે કે ચાલુ વર્ષના પહેલા 6 મહિનામાં રત્ન તથા આભૂષણની નિકાસ 6% ઘટીને ₹19.22 અબજ રહી હોવાથી સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. એસોચેમના રાષ્ટ્રીય મહાસચિવ ડીએસ રાવત તથા એસોચેમ ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ ભાગ્યેશ સોનેજીએ સંશોધનપત્ર બહાર પાડ્યું હતું. ઇનિશિયેટિવ લેવા જોઈએ કે ગોલ્ડ ટુરિઝમ પણ ડેવલપ થાય. એનો મતલબ એ થયું કે કારીગરીથી રોજગાર વધે. અગર આપણે આપણા જે સ્પેશિયાલિટી કારીગરી છે એની બ્રાન્ડિંગ કરીએ, એનાથી રોજગાર વધે, ટુરિઝમથી રોજગાર વધે. અને પાછો અગર આપણે કૌશલવર્ધન ક્ષેત્રો નાખીએ છીએ તો એ ટ્રેનર્સ માટે પણ રોજગાર વધે. આ મેક ઇન ઇન્ડિયા તબ હોગા જબ ઈ જો બિઝનેસ ડુઇંગ હોગા ઉસકે લિયે આપકો અનેક પ્રકાર કી નીતિયો કી જૈસે કર નીતિ કી ઘોષણા ઓર ઉસકો સરળીકરણ, દૂસરા લેબર મોડર્નાઇઝેશન નીતિ બનાની પડેગી, તીસરા જો મોનેટાઇઝેશન હો રહા હૈ ગોલ્ડ કા ઉસમે હમે એસી નીતિ બનાની પડેગી કી જિસસે કી રિસાયકલિંગ ઓફ ગોલ્ડ કો બઢાવા દિયા જા સકે. દિવાળીના આગમનની છડી પોકારતા પુષ્ય નક્ષત્ર તથા ધનતેરસને લીધે ગુજરાતભરમાં સોના ચાંદીના દાગીનાની સારી ખરીદી નીકળી છે. આ વર્ષે સોનાના ભાવોમાં ઠીક ઠીક ઘટાડો થયો હોવાના કારણે પણ સોનાની ખરીદી વધી હોવાનું મનાય છે. સોના ચાંદી બજારના વેપારીઓના કહેવા મુજબ ગત વર્ષ કરતાં સોનાનું વેચાણ 30-35% જેટલું વધ્યું છે. સુરતમાં પણ અભિજીત પુષ્ય નક્ષત્રનો યોગ તથા જ્વેલર્સ દ્વારા જાહેર કરાતી લોભામણી ઓફરોના કારણે મોટા પ્રમાણમાં સુરતીઓ સોનું ખરીદવા પ્રેરાયા હતા. સોનાની ખરીદીમાં પણ વિવિધ વલણ જોવા મળે છે. સોનાની ગીની કે સોનાની લગડી ખરીદવા ઉપરાંત સોના ચાંદીના કે હીરાના દાગીના ખરીદવાનું વલણ પણ વધ્યું છે. અમદાવાદમાં પણ ગુજરાતના અન્ય શહેરોની જેમ આજે પુષ્ય નક્ષત્રના દિવસે સોના ચાંદીના દાગીનાની તથા સોનાની વ્યાપક ખરીદી થવા પામી હતી. સોના ચાંદીના બજારો તથા જ્વેલર્સના શોરૂમ્સ પર લોકોનો ઠીક ઠીક ધસારો જોવા મળ્યો હતો. સોનાની ગીની અથવા લગડી અને પોતાની આર્થિક ક્ષમતા મુજબના સોના ચાંદીના દાગીના લોકોએ ખરીદ્યા હતા. સોના ચાંદીના વેપારી વર્તુળોના કહેવા મુજબ ગત વર્ષ કરતાં આ વર્ષે સોનાના ભાવોમાં 30% જેટલો ઘટાડો થયો હોવાથી ઘરાકી વધી છે. સોનાનો ભાવ ગમે તેટલો હોય, લોકોના સુવર્ણપ્રેમ બજારમાં ઘરાકી ઘટવા દેતો નથી. પુષ્પ નક્ષત્રને બહુ પવિત્ર માનવામાં આવે છે અને આજે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે દરેક જેવું પોસાય એવું નાનું મોટું પણ દાગીનું લેતા હોય છે. અમે પણ દર પુષ્પ નક્ષત્રમાં કંઈક ને કંઈક તો લઈએ છીએ. આજે પણ એટલા માટે જ અમે આવ્યા છે અને અહીંયાની ડિઝાઇન અમને ગમી છે. સવારથી જ લઈને અમારે બહુ સારી એવો પ્રતિસાદ મળ્યો છે. ગયા વર્ષ કરતાં ભાવ બી 10% જેવા ઓછા છે અને આ દિવસનો ખૂબ મોટો મહિમા હોવાથી ખૂબ સારી એવી ખરીદી થાય છે. દિવાળી નજીક આવતા જામનગર સહિત ગુજરાતભરમાં વેપારીઓ શુકનવંતા ચોપડાની ખરીદી શુભ મુહૂર્ત પ્રમાણે કરવા લાગ્યા છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે બોનસ જાહેર કર્યું તેની અસર પણ બજારોમાં દેખાય છે. પુષ્ય નક્ષત્ર હોવાથી હિસાબી ચોપડા સાથોસાથ સોનું ખરીદવા ભીડ પણ બજારમાં જોવા મળી હતી. પુષ્ય નક્ષત્રને ધ્યાને રાખી ચોપડા પૂજન માટે વેપારીઓએ ચોપડાની ખરીદી કરી મુહૂર્ત સાચવી લીધું હતું. 80 રૂપિયાથી 600 રૂપિયા સુધીની કિંમતના રોજમેળ ચોપડા બજારમાં મળે છે. સિરામિક ઉદ્યોગ માટે જાણીતા સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે દિવાળીમાં પ્રગટાવાતા દીવડાનો અર્થાત રંગબેરંગી અને વિવિધ કલાત્મક આકારના કોડિયાનો ગૃહ ઉદ્યોગ હાલમાં ઠીક ઠીક વિકસ્યો છે. થાનમાં પ્રજાપતિ સમાજની મહિલાઓ ફૂલ, કેરી, સ્વસ્તિક જેવા વિવિધ આકારના તથા રંગબેરંગી કોડિયા બનાવી વધારાની રોજી કમાઈ રહી છે. થાનના આ આકર્ષક કોડિયાની માંગ અન્ય શહેરોમાં પણ નીકળી છે. અંદાજે રોજના 200 રૂપિયા જેવી કમાણી પ્રત્યેક મહિલા મેળવી શકે છે.
આઝાદી પહેલાં થામગઢમાં પરશુરામ પોટરી નખાઈ ત્યારથી પોતાની માટીમાં કેટલી બરકત છે એ સમજી ચૂકેલી થાનગઢની જનતાએ અહીં આખો પોટરી ઉદ્યોગ ઊભો કરી નાખ્યો છે. હું બોટાદથી આવ્યો છું કામ કરવા. હું અમને આમાં અલગ અલગ ડિઝાઇનના કોડિયા બનાવી છું. અમને આમાં સારી રોજગારી મળી રહે છે. કેટલાય વર્ષોથી 2-3 વર્ષોથી કોડિયા પેઇન્ટિંગ કરીએ છીએ અમે. અમને આમાં બહુ જ મજા આવે છે પેઇન્ટિંગ કરવાની. અત્યારે દિવાળીના દિવસે અત્યારે માંગ વધારે રહે છે. અમે છેલ્લા 1 વર્ષથી આ કોડિયા બનાવી છે. જે કાચો માલ લઈ આવીને પેઇન્ટિંગ કરી એની ઉપર વર્ક કરી સ્ટોન લગાડી અલગ અલગ વેરાયટી બનાવી છે 50 થી વધારે. આ વસ્તુ અહીંથી બહારના રાજ્યમાં બધે સપ્લાય કરી છે. ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, એમપી, હૈદરાબાદ આ બધે જવામાં જાય છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત ફરતે પ્રતિ વર્ષ આ સમયગાળામાં યોજાતી લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ દ્વારા સાધુ સંતો તથા અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. 22 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ગિરનારના 36 કિલોમીટરના માર્ગ ઉપર લીલી પરિક્રમા યોજાશે. હાલમાં વન વિભાગ દ્વારા સમગ્ર માર્ગ સમથળ બનાવવાની કામગીરી ચાલુ છે. ભારત સાધુ સમાજે ઓછા વરસાદને કારણે આ વખતે જંગલમાં પાણીની તંગી ન સર્જાય તેનો પ્રબંધ કરવા રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં ઉમટતા યાત્રાળુઓ માટે યોગ્ય તબીબી સેવા મળી રહે તે માટે પણ સૂચન કરાયું હતું. લીલી પરિક્રમાએ ગિરનાર ફરતે આવેલા જંગલને ઓળખવાનું માણવાનું મનગમતું કામ હોવાથી દર વર્ષે યુવા પેઢીની હાજરી વધતી જાય છે. કોઈને મુશ્કેલી, કોઈને હાર્ટ એટેક આવ્યો તો બધી મુશ્કેલી થાય એટલા માટે થઈ અને ખાસ વ્યવસ્થા રાખવી એવા બધા સૂચનો અમે અમારા ભારત સાધુ સમાજ લેટર ઉપર આપી. તમામ અધિકારીને સૂચના આપવામાં આવી રસ્તા રોડ રિપેરિંગનો કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવે. PGVSL ને વીજળી ન ખોરવાય એની સૂચના આપવામાં આવી. પાણીની વ્યવસ્થા થાય એના માટે પાણી પુરવઠા બોર્ડને સૂચના આપવામાં આવી. વડોદરા જિલ્લામાં જિલ્લા તથા તાલુકા પંચાયતની અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તે માટેની જાગૃતિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘે સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે આજે ચર્ચા કરી હતી. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉપલબ્ધ ઈ વોટિંગની સિસ્ટમ બાબતે પણ વિસ્તૃત સમજ અપાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના બહોળા સામાજિક સંપર્કો મતદાન તેમજ ઈ વોટિંગ જાગૃતિ કેળવવામાં ખૂબ ઉપયોગી બની શકે છે. સોશિયલ મીડિયામાં પ્રવૃત્ત યુવા પેઢીને તેને મનગમતા માધ્યમ વડે મતદાન પ્રત્યે આકર્ષવા રાજ્ય ચૂંટણી પંચ ખાસ પ્રયત્નો કરી રહ્યું છે. નર્મદા જિલ્લામાં આજે રાજપીપળા ખાતે જિલ્લા તાલુકા પંચાયતો તથા નગરપાલિકાની ચૂંટણીઓના અધિકારીઓ તથા મદદનીશ અધિકારીઓનો તાલીમ વર્ગ યોજાયો હતો. 29મી તારીખે યોજાનારી પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી વૈધાનિક જોગવાઈઓ સહિત ચૂંટણીલક્ષી વિવિધ 7 જેટલા મોડ્યુલ્સ અંગે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવી હતી. નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ ચૂંટણીના જાહેરનામાની પ્રસિદ્ધિથી લઈ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધીની તમામ કામગીરી અંગે ઝીણવટભરી કાળજી રાખવા ચૂંટણી અધિકારીઓ તથા કર્મચારીઓને અનુરોધ કર્યો હતો. નોટાના બટન સહિતના ઈવીએમ અંગે વિસ્તૃત સમજ અપાઈ હતી. રાજકોટ શહેરના લીમડા ચોકમાં આવેલી કેવલરામ માવજી દવે તરીકે ઓળખાતી હવેલીમાંથી હાથીદાંત સહિત અમૂલ્ય પૌરાણિક 39 ચીજવસ્તુઓની ચોરી થઈ હતી. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એન્ટીક ચીજવસ્તુઓની ચોરી કરનાર ગેંગને પકડી પાડી છે, જેમાં 2 મહિલા સહિત ગેંગના 5 સભ્યોને ઝડપી પાડી ચીજવસ્તુઓ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગ પર હતો ત્યારે બાતમી મળી હતી કે હવેલીમાંથી ચોરાયેલો માલ ખુશાલભાઈના મકાનમાં રાખવામાં આવ્યો છે. આથી પોલીસે તેમના ઘરે તપાસ કરતા હાથીના 2 ઓરિજિનલ દાંત, બુકરેસ્ટ લાકડાના 2 નંગ સહિત 39 વસ્તુઓ મળી આવી હતી. આ ચીજવસ્તુઓની ચોરી કરનાર પ્રતિમા ઉર્ફે કાળી પરમાર, ખુશાલ સોલંકી, મનુ જાદવ, નિલેશ ઉર્ફે ગડો અને સોનલ સોલંકી પાસેથી ચોરાયેલી ચીજવસ્તુઓનો કબજો મેળવી તમામની ધરપકડ કરાઈ હતી. એટલે આ કામના જે આરોપીઓ છે સોનલબેન અને પ્રતિમાબેન ઉર્ફે કાળી, એ પોતે સફાઈ કરવાના બહાને અવારનવાર એમની પાસેથી ચાવી મેળવી અને ઘરમાં આવતા અને એ જ રીતે તે લોકો આ એન્ટીક વસ્તુઓ જોઈ જતા એમણે આખો પ્લાન તૈયાર કરેલો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ચોર ગેંગ પકડવામાં આવી છે તેની મોડેસ ઓપરેન્ડી અલગ જ છે. હવેલીના માલિક રાજકોટની બહાર મુંબઈ રહે છે અને 3-4 મહિનામાં એકાદ વખત આ હવેલીમાં આવતા હોય છે. ત્યારે 3 માસ પહેલા જ્યારે હવેલીની સફાઈ માટે સફાઈ કામદાર તરીકે આ ગેંગના મહિલા સભ્યો ગયા હતા તે દરમિયાન તેઓનું ધ્યાન પૌરાણિક ચીજવસ્તુઓ ઉપર ગયું હતું
અને બાદમાં આ વસ્તુઓની ચોરીને તેમણે અંજામ આપ્યો હતો. જે કે નકામો કચરો ઘાસફૂસ ઝાડવા જે વધી ગયેલા છે એ આખો સામાન ભરવાના બને થેલામાં બધું પેક કરી અને બીજા થેલામાં આ એન્ટિક ચીજ વસ્તુઓ ભરી મકાન માલિકને હવેલીના માલિકને અને એમના પાડોશી જે સાવલાણી બેન રહે છે એમને પણ ખ્યાલ ન આવે એ રીતે રિક્ષામાં ભરી અને તમામ ચીજ વસ્તુઓ લઈ ગયા. રાજકોટમાં કેવલરામજીની હવેલીમાં 3 માસ પહેલા આ ચોરીનો બનાવ બન્યો હતો. આ 39 વસ્તુઓની કિંમત લાખોની હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પકડેલી ચોર ગેંગ દ્વારા વધુ કોઈ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તેની તપાસ આગળ વધારી છે. દૂરદર્શન સમાચાર રાજકોટ. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. મુંબઈ ત્રાસવાદી હુમલાના કાવતરાખોર હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત ઉદ દાવા તથા લશ્કરે તોયબાના મીડિયા કવરેજ પર પાકિસ્તાને મૂક્યો પ્રતિબંધ. આ પ્રથમ ઘટના છે જ્યારે પાકિસ્તાનના કોઈ સરકારી વિભાગે જમાત ઉદ દાવા તથા ફલાહે ઇન્સાનિયત સંગઠનો લશ્કરે તોયબાની જ શાખાઓ હોવાની વાત સ્વીકારી છે. ઇન્ટરપોલે જણાવ્યું છે કે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને આજે ભારત લવાય તેવી શક્યતા. છોટા રાજનને ભારતમાં મુંબઈ ખાતે લાવવામાં આવશે તેવું જણાવતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ. ભારત ઇન્ડોનેશિયા વચ્ચે ઉર્જા અને સાંસ્કૃતિક આદાન પ્રદાન બાબતે 2 સમજૂતી કરાર થયા. ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી તથા ઇન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં થયા સમજૂતી કરાર. ગ્રામજનોને રોજગારી આપતી મનરેગા યોજના અન્વયે સર્વોચ્ચ અદાલતે આ યોજનાના લાભાર્થીઓને વળતરની રકમ જલ્દી ચૂકવવા આપ્યો આદેશ. જનહિતની અરજીનો નિકાલ કરતા અદાલતે ગ્રામીણ વિકાસ મંત્રાલયને આદેશ આપ્યો. 20 નવેમ્બરથી ગોવામાં થશે 46મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ. ઉદઘાટન સમારોહમાં ફિલ્મ અભિનેતા અનિલ કપૂર હાજર રહેશે મુખ્ય અતિથિ તરીકે. શેરબજારમાં આજે તેજીનો માહોલ. સેન્સેક્સ 31 અંકોની વૃદ્ધિ સાથે 26,591ના સ્તરે તો નિફ્ટી 10 અંકના વધારા સાથે 8,061ના સ્તરે રહ્યો બંધ. ભારતીય ફિલ્મ ઉદ્યોગના ભીષ્મ પિતા સમા પૃથ્વીરાજ કપૂરનો આજે જન્મદિવસ. દમદાર અવાજ, ઉત્કૃષ્ટ અભિનય અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા પૃથ્વીરાજે 4 દાયકા સિનેમા પ્રેમીઓના હૃદય પર કર્યું હતું રાજ. અમદાવાદમાં PRL તરીકે જાણીતી ભૌતિક સંશોધન પ્રયોગશાળા ખાતે બેંગ્લોરના પ્રોફેસર પ્રતીક શર્માને પ્લાઝમા વિજ્ઞાનમાં નોંધપાત્ર સંશોધન બદલ બુટી પુરસ્કાર એનાયત કરાયો, ત્યારે ઇસરોના વડા ડોક્ટર AS કિરણકુમાર તથા ટોચના વૈજ્ઞાનિક પ્રોફેસર UR રાવ ઉપસ્થિત હતા. બુટી ફાઉન્ડેશન તરફથી અપાયેલા સન્માનમાં પ્રોફેસર પ્રતીક શર્માને ₹50,000 રોકડા તથા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. પ્લાઝમા વિજ્ઞાનમાં નવા નવા સંશોધન વડે માનવ જિંદગીને મદદરૂપ થવા વૈજ્ઞાનિકો ખૂબ મહેનત કરી રહ્યા છે, પરંતુ સામાન્ય માણસની જાણકારીમાં આ વાત વૈજ્ઞાનિક સન્માન જેવા અવસરે જ આવતી હોય છે. જે એ બુટી ફાઉન્ડેશન એવોર્ડ મિલા હે, જો પ્રોફેસર બિમલા બુટીને ઇન્સ્ટિટ્યૂટ ક્યા હૈ ઓર PRL કી તરફ સે દિયા ગયા હૈ. I'm very happy. ये मेरी प्लाज्मा फिजिक्स में रिसर्च के लिए दिया गया है. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ રિસર્ચના નેજા હેઠળ હ્યુમન ડેવલપમેન્ટ ઇન ગુજરાત વિષય ઉપર 2 દિવસીય સેમિનાર યોજાયો છે. દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રતિનિધિઓએ આ પરિસંવાદમાં ભાગ લીધો છે. આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને શિક્ષણ તેમજ માનવ અધિકાર જેવા વિષયો ઉપર પરિચર્ચા થશે, જેમાં રાજ્ય અને રાજ્ય બહારના તજજ્ઞો પોતાના વક્તવ્ય આપી રહ્યા છે. આ સેમિનારનો હેતુ રાજ્યમાં માનવ અધિકાર સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ ઉપર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જે ઇકોનોમિક સેક્ટર કરતાં સોશિયલ સેક્ટરની જે વાત કરી છે એમાં ગુજરાત ઘણું જ પાછળ છે. તો એક એવું કહી શકાય કે ગુજરાતમાં વેલફેરને ફેરવેલ કરી દીધું છે, કે જે વેલફેરના મેઇન ઇન્ડિકેટર્સ છે, હેલ્થ છે, એજ્યુકેશન છે, વુમેન એમ્પાવરમેન્ટ છે, લેડીઝ પોલિટિકલ પાર્ટિસિપેશન છે, એમ્પ્લોયમેન્ટ છે, સોશિયલ ઇન્ક્લુઝન એક્સક્લુઝન છે, SC ST માટેની જે બધી સ્કીમ્સ છે એનું જે ગ્રાઉન્ડ લેવલ ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ એ ખરેખર અહીંયા જોવા નથી મળતું. એટલે એક ગવર્મેન્ટે એક એટલી સ્ટ્રોંગ અને સ્ટ્રેન્ધન પોલિસી બનાવવાની જરૂર છે.
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં તથા કાંઠા વિસ્તારોમાં અગરિયા દ્વારા મીઠું પકવવામાં આવે છે. ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ તથા અન્ય કંપનીઓ આ મીઠું ખરીદી લે છે. જોકે મીઠાનું વધુ ઉત્પાદન થવાની શક્યતા ઓછી છે. સુરજવાડી, ધારેશ્વર, વાવેરા જેવા ગામોના અગરિયાઓ મીઠું પકવી રોજી મેળવે છે. પીપાવાવ બંદર, નર્મદા જેટી અને રાજુલા તાલુકાના કેટલાક વિસ્તારોમાં હાઇડ્રોમીટર દ્વારા માપીને સારી ક્વોલિટીનું મીઠું પકવવામાં આવે છે અને આ સારી ક્વોલિટીનું મીઠું વેપારીઓ ખરીદી ક્વોલિટી પ્રમાણે તેના પૈસા આપે છે. અગરિયા અગ્રણીના કહેવા પ્રમાણે દિવાળી પછી મીઠું તૈયાર થશે. ખોરાકમાં અનિવાર્ય એવું મીઠું પકવવા માટે અગરિયાઓ કેટલી કાળી મજૂરી કરે છે તે વાત જવલ્લે જ લોકોના ધ્યાન પર આવતી હોય છે. અત્યારે મજૂરી ન મળે, અત્યારે અમારે રિપેરિંગ કામ ચાલુ રહી. કેટલું મીઠું ઉતરે આમ તમારે? આમ ઉતરે ગાડી, બે ગાડી ઉતરે મહિના દીએ, એટલે મજૂરી બહુ પડે નહીં, ખાલી રોટલાનું નીકળે. પ્રોડક્શન કરીએ છીએ અને માલ પણ ત્યાટાય છે, પણ અહીંયા આટલા બધા 16 વર્ષ પડખે હોવા છતાં પણ અહીંયા નજીકમાં કોઈ પણ એવી ઇન્ડસ્ટ્રી સોર્ટની કોઈ ડિમાન્ડ નથી. ફક્ત ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ સુત્રાપાડા અને ઇન્ડિયન રેવન વેરાવળ, એ બે ઉપર જ અમારો આખો આ ઇન્ડસ્ટ્રીનો જો સોર્ટ પ્રોડક્શન થાય છે એની ઉપર નભે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુંદર રમણને રાજીનામું આપતા બીસીસીઆઈ દ્વારા તેનો તત્કાલ સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. બીસીસીઆઈમાં નવા પ્રમુખે હોદ્દો સંભાળ્યા બાદ આ પહેલી મોટી ફેરફારની ઘટના છે. આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કૌભાંડની તપાસ માટે રચાયેલી લોઢા કમિટીએ સુંદર રમણની ભૂમિકા શંકાસ્પદ હોવાનું નોંધ્યા બાદ સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું હતું કે સુંદર રમણ સામેના આક્ષેપની તપાસ થવી જ જોઈએ. ઉદગલ કમિટીએ આઈપીએલ કૌભાંડમાં જે 14 લોકો સામે આંગળી ચીંધી હતી તે પૈકી સુંદર રમણનો પણ સમાવેશ થાય છે. બીસીસીઆઈ પ્રમુખ શશાંક મહનોહરને નાગપુરમાં રૂબરૂ મળી તેમણે ગઈકાલે રાજીનામા પત્ર સુપ્રત કર્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. તો આ સાથે જ આજનું ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.